विद्यार्थी मित्रों पेपर सेट नंबर 2 અને પ્રશ્ન નંબર 43 બેરોજગારીનું મુખ્ય સ્વરૂપો જણાવી કોઈ પણ ચાર વિષય સમજાવો આપણે ત્રણ ગુણમાં પૂછાણો છે એટલે સ્પષ્ટતા કરી છે ચાર કોઈ પણ ચાર પરંતુ જો આ પ્રશ્ન આપણે ચાર ગુણમાં પૂછાય તો આપણે 6 6 બેરોજગારીના પ્રકાર દર્શાવવા પડશે સૌથી પહેલા બેરોજગારી એટલે શું તો કે આપણે એને જેને કહી છે અનએમ્પ્લોયમેન્ટ ભારતની આ સમસ્યા ખૂબ જ મોટી છે આપણે ભણી ગયા આગળ કે ગરીબી અને બેરોજગારીનું જે આપણું 17મું પ્રકરણ છે ભારતની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી અને બેરોજગારી જેની અંદર આપણે 116 મિલિયન અનએમ્પ્લોયમેન્ટ એટલે કે 116 મિલિયન લોકો બેરોજગાર જોવા મળ્યા જ્યાં 84 મિલિયન લોકો એવા હતા એટલે કે 8 કરોડ ને 40 લાખ લોકો એવા હતા કે જે શિક્ષિત હતા અને બેરોજગાર હતા અને જ્યાં 32 મિલિયન લોકો એવા હતા 3 કરોડ અને 20 લાખ કે એ અશિક્ષિત હતા અને બેરોજગાર હતા એટલે ભારતની પરિસ્થિતિ કંઈક અલગ છે અહીંયા શિક્ષિત છે એ વધારે બેરોજગાર છે તો આ બેરોજગારી એટલે શું એની વાત કરીએ તો ભારતની અંદર બેરોજગારીની એક પહેલા તો વ્યાખ્યા આપણે સ્પષ્ટ લખવાની કે જે વ્યક્તિની ઉંમર 15 થી 60 વર્ષ હોય ફરીથી કારણ કે 15 થી નીચેના બાળકો અને 60 થી ઉપરના વૃદ્ધો એને આપણે બેરોજગારીમાં સમાવેશ કરતા નથી અર્થશાસ્ત્રની ભાષામાં એને બેરોજગાર ગણવામાં આવતા નથી ત્યારે જે વ્યક્તિની ઉંમર 15 થી 60 વર્ષ હોય જે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ વૃત્તિ અને લાયકાત ધરાવતો હોય તેમજ કામની શોધમાં હોય છતાં પણ કામ ન મળતું હોય તેને બેરોજગાર કહે છે મતલબ કે ગામના ઓટા ગણતો હોય ને જે લોકો એ લોકોને બેરોજગાર ન કહી શકાય એ તો એની જાતે બેઠા છે એને કામ કરવું નથી એટલે વ્યાખ્યા એમ કહે છે કે જે ઈચ્છા શક્તિ વૃત્તિ લાયકાત ને કામની શોધ આટલી બધી કન્ડિશનમાં જે વ્યક્તિ રસ ધરાવતો હોય કામ કરવાનો અને કામ ન મળતું હોય તો બેરોજગાર કહેવાય તો અહીંયા બેરોજગારીનો અર્થ અથવા વ્યાખ્યા આપણે લખશું બરોબર એની અંદર કેટલાક મુદ્દાઓ આપણે ટાંકી દઈએ પહેલો મુદ્દો તો કે 15 થી 60 વર્ષ એક શબ્દ આવવો જોઈએ એમાં બરોબર બીજો મુદ્દો તો કે એમાં પ્રવર્તમાન વેતન દર આવવો જોઈએ ત્રીજું તો કે આપણે કામ કરવાની ઈચ્છા શક્તિ વૃત્તિ અને લાયકાત બરોબર અહીંયા એક શબ્દ નથી વૃત્તિ પણ હું વૃત્તિ પણ લખું છું આપણી વૃત્તિ પણ હોવી જોઈએ કામ કરવાની અને કામ કરવાની અને કામની શોધમાં હોય અને કામ ન મળે તો એને બેરોજગાર કહેવાય આ વ્યક્તિને બેરોજગાર કહેવાય આવી સામૂહિક સ્થિતિને બેરોજગારી કહેવાય બરોબર વ્યક્તિને બેરોજગાર કહેવાય પરંતુ આવી સામૂહિક સ્થિતિને ઘણા બધા લોકોની આવી સ્થિતિ હોય તો બેરોજગારી કહેવાય આપણે આ પ્રશ્ન પૂછાય બેરોજગારીનો અર્થ તો આ વ્યાખ્યા લખવી ફરજિયાત છે બેટા શબ્દ ખાલી એટલા યાદ રાખવાના એક તો કે ભાઈ 15 થી 60 વર્ષની ઉંમર હોય બે તો કે પ્રવર્તમાન વેતન દર એટલે જે ચાલુ વેતન દર હોય પ્રવર્તમાન વેતન દર એક શબ્દ યાદ રાખો પછી કામ કરવાની ઈચ્છા શક્તિ વૃત્તિ અને લાયકાત હોય પછી તો કે કામની શોધમાં હોય કામની શોધમાં હોય છતાં પણ કામ ન મળે તો એને બેરોજગાર કહેવામાં આવશે આગળ વધીએ બેરોજગારીના પ્રકારો આપણે કોઈ પણ ચાર પૂછ્યા છે આપણને પણ આપણે અહીંયા 6 6 ની ચર્ચા કરી લેશું કદાચ આ પ્રશ્ન આપણે ચાર ગુણમાં પૂછાય તો પણ લખી શકીએ એટલે આપણે 6 6 ની વાત કરીએ સૌથી પહેલો બેરોજગારીનો આપણે પ્રકાર લઈએ તો એ છે ઋતુગત બેરોજગારી જેના વિશે વાત કરીએ સૌથી પહેલા ઋતુગત ઋતુ આપણે કઈ ઋતુ એટલે આપણે કઈ મુખ્યત્વે ત્રણ ઋતુઓની વચ્ચે જીવીએ છીએ શિયાળો ઉનાળો અને ચોમાસું ત્યારે ભારતની અંદર જે બેરોજગારી છે ને મોટાભાગે ઋતુગત અથવા તો એને આપણે મોસમી બેરોજગારી પણ કહી શકીએ બેરોજગારીનો પહેલો પ્રકાર છે ઋતુગત બેરોજગારી અથવા તો મોસમી બેરોજગારી કારણ કે ભારતના લોકો મોસમના કારણે બેરોજગાર થાય છે ઋતુના કારણે બેરોજગાર થાય છે કારણ કે 8 મહિના કામ મળે છે 4 મહિના સુધી એને ઘરે બેસવું પડે અથવા તો કામ મળતું નથી કારણ કે મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે ખેતી સિવાયના સમયમાં એ બેરોજગાર રહે છે એટલે સૌથી પહેલી બેરોજગારી ઋતુગત બેરોજગારી છે જોઈએ એની અંદર કયા ટોપિક આપણે લખી શકીએ તો કે ક્યાંક ને ક્યાંક સિંચાઈની અપૂરતી સગવડતાઓ વરસાદની અનિયમિતતાઓ વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ અને 3 થી 5 મહિના સુધી ખેડૂતો ખેતમજૂરો ગણુતિયા ને બેરોજગાર રહેવું પડે છે આવી સ્થિતિને આપણે કેવી બેરોજગારી કીધી તો કે ઋતુગત બેરોજગારી આગળ વધીએ નંબર 2 ઘર્ષણજન્ય
પેલા દરેકના મિનિંગને સમજતા જઈએ. ઘર્ષણ એટલે અવરોધ, ઘર્ષણ એટલે અવરોધ. એક એક એવા પ્રકારની સ્થિતિ કે જ્યાં અવરોધ ઉભો થાય છે. દાખલા તરીકે જૂની મશીનરી ઉપર 10-15 વર્ષથી કામ કરતો શ્રમિક ને એક જ સાથે સીધી જ નવી મશીનરી આપી દેવામાં આવે તો આ ટેકનોલોજીના ફેરફારના કારણે જૂની મશીનરી ઉપરનો કારીગર સીધે સીધો તાલીમ લીધા વગર નવી મશીનરી ચલાવી શકતો નથી. તો એને અમુક સમય સુધી, એટલે કે 2 કે 3 કે 5 મહિના સુધી, અથવા તો એને ટ્રેનિંગ લેવી પડે, તાલીમ લેવી પડે. તાલીમ દરમિયાન જે બેરોજગારી રહે એને તમે ઘર્ષણજન્ય બેરોજગારી કહી શકો છો. નંબર 2, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી અપનાવવાથી અમુક સમય માટે શ્રમિકોને બેરોજગાર રહેવું પડે છે, એને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. ઓકે. નંબર 3, માળખાગત બેરોજગારી. માળખું અર્થતંત્ર, ભારતનું અર્થતંત્ર જ એવું છે કે જ્યાં બેરોજગારી એમનામાં જ ઉદ્ભવે છે. કારણ કે ભારતનું અર્થતંત્ર રૂઢિગત છે, એને દ્વિમુખી અર્થતંત્ર છે. એક મોઢાનો વિકાસ થાય છે, એક બાજુનો નથી થતો, એટલે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ નથી થતો, શહેરી ક્ષેત્રનો વિકાસ થાય છે. એટલે આપણા માળખામાં જ ફોલ્ટ છે, માળખામાં જ ખામી છે. ખામી ભરેલું માળખું એ પણ બેરોજગારીનું કારણ છે. જોઈએ અહીંયા, વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયના વૈકલ્પિક ઉદ્યોગોનો અપૂરતો વિકાસ, સામાજિક પછાતપણું, રૂઢિઓ રિવાજો, નિરક્ષરતા, જેના કારણે માળખાગત બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. નંબર 4, આપણે 4 જ લખવાની છે, પરંતુ આપણે 5-5ની ચર્ચા કરશું, કારણ કે આપણને જો એ પ્રશ્ન 4 ગુણમાં પૂછાય તો પણ આપણે એને લખી શકીએ. નંબર 4 છે પ્રચ્છન્ન બેરોજગારી. પ્રચ્છન્ન, પ્રચ્છન્નનો અર્થ થાય છુપી. જે બેરોજગારી સીધી રીતે ન દેખાતી હોય દીકરા, એને છુપી બેરોજગારી કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે, કે આપણી પાસે એક 5 વીઘાનું ખેતર છે. એ 5 વીઘાના ખેતરમાં 1 વર્ષ દરમિયાન 4 શ્રમિકો કામ કરે છે, અને એ 5 વીઘાના ખેતરમાં વર્ષના અંતે 150 મણ ઘઉંનું ઉત્પાદન થયું, માની લો. એ જ ખેતરની અંદર બીજા વર્ષે 2 જણા કામ કરે છે આખું વર્ષ, અને 150 મણનું ઉત્પાદન થયું. મતલબ કે આમ જોઈએ તો 4 વ્યક્તિઓ કામ કરતા હતા આખું વર્ષ, પરંતુ એની ત્યાં જરૂર નહોતી. એટલે જ્યાં વધારાના શ્રમિકો રોકાયેલા હોય, જેની જરૂર નથી અને વધારાના શ્રમિકો રોકાયેલા હોય, જે સીધી આંખે એમ કહી શકાય આપણને સીધી રીતે દેખાતા ન હોય પણ છુપાયેલા બેરોજગાર હોય, મતલબ આપણે એ સમજી શકીએ, બરોબર. આ પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. જોઈએ, દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય, બરોબર, પહેલો જ શબ્દ એવો, દેખીતી રીતે રોકાયેલી હોય, પણ વાસ્તવિક ઉત્પાદનમાં એનો ફાળો શૂન્ય હોય. કારણ કે 4 150નું ઉત્પાદન કર્યું હતું અને 2 150નું જ ઉત્પાદન કર્યું, 150 મણ ઘઉંનું. એનો મતલબ 2 હટાવી લીધા છતાંય ઉત્પાદન એટલું ને એટલું થયું, એની જરૂરિયાત નહોતી. બીજું એક ઉદાહરણ લઈ, શાળાની અંદર માની લો 4 પિયોન છે, પટાવાળા છે. 4 આખા શાળાનું કામ કરી નાખે છે એક દિવસમાં. એ જ જગ્યાએ તમે 3 પટાવાળા રાખો છો તો પણ કામ થઈ જાય છે. તો 1 પટાવાળાની ખરેખર ત્યાં જરૂર નહોતી, છતાંય એ ત્યાં હતો, એ દેખાતો નહોતો, વાસ્તવિક રીતે બેરોજગાર હતો, બરોબર. એને કહેવાય છુપી બેરોજગારી, એને કહેવાય પ્રચ્છન્ન બેરોજગારી. મોટા ભાગે બાળકો અટવાઈ જાય છે, પ્રચ્છન્ન શબ્દ આવે ને એટલે આપણે સુનમૂન થઈ જાય છે. યાદ રાખવાનું, પ્રચ્છન્ન એટલે એનો અર્થ છે છુપું, દેખાતું નથી એવું. ત્યાર પછી છે ઔદ્યોગિક બેરોજગારી. ઉદ્યોગોના કારણે બેરોજગારી સર્જાય. દાખલા તરીકે કોઈ એક પરિસ્થિતિમાં 2 કે 3 દિવસ સુધી વીજળી કાપાયું તો સ્વાભાવિક છે, વીજળી કાપ દરમિયાન કારખાનું છે એ બંધ રહેશે. તો આમાં ક્યાંય શ્રમિકોનો વાંક નથી, પરંતુ એને અનૈચ્છિક રીતે બેરોજગાર રહેવું પડ્યું, આ ઉદ્યોગના કારણે થયું. એવું જ બીજું ઉદાહરણ લઈએ કે કાચો માલ. માનો લો કોઈ એક ફેક્ટરી છે જેનો કાચો માલ ખેતીમાંથી મળે છે, પરંતુ એ કાચા માલનું ઉત્પાદન ઘટ્યું છે, એટલે પૂરતા પ્રમાણમાં એને કાચો માલ મળતો નથી. ત્યારે અમુક સમય સુધી આ કારખાનું બંધ રહેશે, એટલે એ કાચા માલની અછતના કારણે બંધ થયું, જેમાં શ્રમિકનો કોઈ વાંક નથી. ત્યારે આને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. ઉદ્યોગોને કારણે, શોર્ટ એન્ડ સ્વીટ, કાંઈ ન લખવું એટલું લખો, ઉદ્યોગોની પરિસ્થિતિને કારણે સર્જાતી બેરોજગારીને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. અથવા તો વસ્તુની માંગ ઘટે, બરોબર, અને ટૂંકા કે લાંબા સમયગાળા વિના એને કામ મળતું નથી, એને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય, એવું પણ લખી શકો. અને નંબર 6, આપણે લખવાની હતી 4, પરંતુ આપણે 6-6ની ચર્ચા કરી. જો આ પ્રશ્ન આપણે 4 ગુણમાં પૂછાય તો પણ આપણે લખી શકીએ. શિક્ષિત બેરોજગારી. હા, પ્રશ્ન થાય શિક્ષિત બેરોજગારી એટલે શું? ઘણી વખત આપણે કોઈ એમ કહે કે ભાઈ હું કંડક્ટરની નોકરી કરું છું પરંતુ હું શિક્ષિત બેરોજગાર છું, તો આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે, ભાઈ તમે તો જોબ કરો છો, ગવર્મેન્ટમાં છો, પગાર લ્યો છો, તો કેમ બેરોજગાર છો?
વાસ્તવિકતા એવી છે કે એ કંડક્ટર દરજ્જાનો માણસો માણસ પીએચડી કરેલો છે, નોકરી એને કંડક્ટરની મળી છે, લાયકાત તેની પાસે પ્રોફેસરની છે, ત્યારે એ કંડક્ટરનો ગ્રેડ મેળવી રહ્યો છે. પગાર 20,000 જ છે એનો, વાસ્તવિક રીતે એનો પગાર 60,000 હોવો જોઈએ. એ 20,000માં કામ કરે છે, કારણ કે અનિચ્છાએ, એની ઈચ્છા નથી પરંતુ બીજી કોઈ જોબની એને તક ન મળી એટલે અંતે એ કંડક્ટર બની ગયો. ત્યારે એ પણ શિક્ષિત બેરોજગાર છે. મનમાં પ્રશ્ન થાય કે કામ કરે છે એને બેરોજગાર કેમ કહેવો, પણ અહીંયા એક બેરોજગારી છે ને એ માત્ર બેરોજગાર નથી, સાથે શિક્ષિત શબ્દ છે. ભારતમાં આ બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધુ છે. કારણ કે તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, અત્યારે કરંટમાં તલાટી મંત્રીની એક સરસ મજાની ભરતી આવી છે. મિત્રો, તમને આશ્ચર્યજનક આંકડો કહો કે અત્યાર સુધીમાં 12,00,000 ફોર્મ તો એમાં ઓલરેડી ભરાઈ ગયા છે. તો વિચારો, ગુજરાતની અંદર 12,00,000 યુવાનો તો એવા છે જેમની પાસે નોકરીઓ નથી. હજી 15 તારીખ સુધી ફોર્મ ભરાશે, હું માનું છું 17,00,000 સુધી ફોર્મ ભરાશે. વિચારો તમે, 17,00,000 તો એવા છે કે જેની પાસે નોકરી જ નથી યુવાનો પાસે. તો આને શિક્ષિત બેરોજગારી કહેવાય. બરોબર, અહીંયા સુધી રાખશું, આટલું ઇનફ છે આ પ્રશ્ન માટે.